નમસ્કાર મિત્રો, હું મયુર રાઠવા આપનું ફરીથી સ્વાગત કરું છું આ આપણી ચેનલ ટ્રાઇબલ સક્સેસમાં. તો મિત્રો, આજનો મુદ્દો એ છે કે રાઠવા કોળીને રાઠવા કરતા એક અલગ સમુદાય સમજીને આદિવાસીના લાભ ના લઈ શકે એ માટે અમુક લોકો દ્વારા રાજ્ય સરકાર સામે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ હતી. હવે અમને કોણ સમજાવે કે રાઠવા અને રાઠવા કોળી એ એક જ સમાજ છે? પરંતુ જે તે વખતે રાષ્ટ્રપતિ દ્વારા રાઠવા સમાજને આદિવાસીના લિસ્ટમાં એડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ સમાજ સરકારી ચોપડે સમાધિ નોંધની વખતે સરકારી ભૂલોના કારણે રાઠવા સાથે કોળી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અને રેવન્યુ રેકોર્ડમાં પણ કોળી શબ્દ વાપરવામાં આવ્યો. હવે તો આ વાત એવી થઈ ગઈ ને કે પથ્થરનું નામ સમય જતા આપણે પાડી દીધું સપોર્ટ, પણ વસ્તુ તો એની જ રહી. પછી એને આપણે પથ્થર કીએ કે સપોડો કીએ, બસ આ જ વાત રાઠવા સમુદાય સાથે થઈ રહી છે. ગવર્મેન્ટની વેબસાઇટ અથવા તો કોઈ પણ બીજી વિશ્વાસપાત્ર વેબસાઇટ આપણે ચેક કરીએ અને રાઠવા સર્ચ કરીએ અને એના વિશે વાંચીએ તો એના લખાણમાં પણ લખેલું છે કે રાઠવા એ જ રાઠવા કોળી તરીકે ઓળખાય છે. એવી જ રીતે રાઠ્યા રાઠ એવા ઘણા નામથી રાઠવા સમુદાય ઓળખાવતા આવ્યો છે. પરંતુ એનો મતલબ એ નથી કે રાઠ્યા રાઠ એ અલગ અલગ સમુદાય છે. રાઠવા કોળી એ કોઈ અલગ સમુદાય નથી, પરંતુ જે તે વખતે ડોક્યુમેન્ટમાં ભૂલથી ઉમેરાયેલો માત્ર ને માત્ર એક શબ્દ છે. આમની રહેણી કરની રીત રિવાજ પહેરવેશ બધું જ આદિવાસી સમાજનું જ છે. કોર્ટમાંથી 15 ઓક્ટોબર તારીખ આપવામાં આવી હતી, જે હવે 25/11 તારીખ આપવામાં આવી છે. મારા આદિવાસી ભાઈઓને અપીલ છે કે સંયમ જાળવે અને આપણે કાનૂની રીતે લડત લડીશું અને જીતીશું. તો જેને પણ પીઆઈએલ દાખલ કરી છે એને અમારા સમાજની, અમારા આદિવાસી સમાજની એક નાનકડી ઝાંખી બતાવવા માંગીશ. તો મિત્રો, મળી હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય આદિવાસી.